પોઝિટિવ દર્દીઓની સારવાર અંગે સિવિલની બેદરકારી અંગે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લેતા સરકારની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે આકરી ટિપ્પણી કરતા જણાવ્યું છે કે કોવિડ 19 દર્દીઓ સાથે પશુઓ જેવું વર્તન ન થવું જોઈએ. સિવિલ હોસ્પિટલમાં સિનિયર તબીબો દર્દીઓને જોવા પણ નથી આવતા. હાઈકોર્ટે કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ આવે છે, તેમની સાથે માનવતાભર્યું વર્તન થવું જોઈએ. જસ્ટિસ જેબી પારડીવાલાએ સુઓમોટો જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા સરકારને આડે હાથે લીધી હતી. હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની દયાજનક સ્થિતિ અંગે અવારનવાર મીડિયામાં આવતા સમાચાર અને અહેવાલને લઈને હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો કે આ સ્થિતિ સુધારવા સરકાર કેમ કોઈ પગલાં નથી લેતી, દર્દીઓની સારવાર યોગ્ય રીતે નથી થતી. સરકાર તરફથી એડવોકેટ જનરલે કોર્ટ સમક્ષ ખાતરી આપી હતી કે એક સપ્તાહમાં આ સમસ્યાનો ઉકેલ જરૂરથી લાવવામાં આવશે. તો સરકારે ખાનગી હોસ્પિટલની ઘટાડેલી ફી અંગે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. કોર્ટે સરકારને ટકોર કરી હતી કે ઘટાડેલી ફી સામાન્ય માણસને પરવડે તેવી નથી, જેથી ફરીથી ફી ઘટાડીને કોર્ટમાં રજૂ કરવામાં આવે. સામાન્ય માણસ પાસેથી આટલી બધી ફી વસૂલી ન શકાય. તો આપને જણાવી દઈએ કે કોરોના મુદ્દે હાઈકોર્ટમાં વિવિધ અરજીઓ થઈ છે. એક અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે દર્દીઓને ડિસ્ચાર્જ કરતા પહેલા ટેસ્ટ કરવામાં આવતા નથી. જ્યાં સુધી ટેસ્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તેમને હોસ્પિટલમાંથી રજા આપી શકાય નહીં. સરકારે ડિસ્ચાર્જ અંગે નીતિ ઘડવાની જરૂર છે. તો હાઈકોર્ટ મુજબ દર્દીઓની સારવાર યોગ્ય રીતે થવી જોઈએ. દર્દીઓને એવું ન લાગવું જોઈએ કે તેમની સારવાર પશુઓની જેમ થાય છે. સરકારે આ સમસ્યાનો ઉકેલ લાવવા પૂરતા પ્રયાસની ખાતરી પણ આપી છે. નોંધનીય છે કે અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર, ડોક્ટર્સને પડી રહેલી તકલીફો, લોકોને મળતું હલકી ગુણવત્તાયુક્ત જમવાનું તેમજ આ તમામ મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી. હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી કે સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સારવાર માટે આવે છે. આ તમામ દર્દીઓ હોસ્પિટલમાંથી સાજા થઈને ઘરે જાય ત્યારે તેમને સંતોષકારક ટ્રીટમેન્ટ મળી હોય તેવું લાગવું જોઈએ. આ સ્થિતિમાં સુધારો આવવો જરૂરી છે.